ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર દસ વર્તુળ આપણને ખબર છે ધારો કે આ એક સિક્કો છે રાઉન્ડ શેપમાં છે આપણને ખ્યાલ છે કે હું આને રાખીને દોરીશ તો એક વર્તુળ આકાર રચના મને મળશે આપણે જ્યારે મીરામાં જઈએ છીએ તો આપણે જે ચકદોરમાં બેસીએ તે પણ રાઉન્ડ આકારનું હોય છે તો હવે વર્તુળ એટલે શું વર્તુળની વ્યાખ્યા શું છે તેના વિશે આપણે સમજીએ તો કોઈ એક આ કેન્દ્ર લીધેલું છે એક આ સમતલ છે તેના ઉપર મેં એક કેન્દ્ર લીધેલું છે હવે આ કેન્દ્રથી નિશ્ચિત અંતરે અસંખ્ય બીજા બિંદુઓ મેં લીધા તો આ જે છે તો તેને વર્તુળ જેવી રચના આપણને દેખાય છે તો હું વ્યાખ્યા એમ લખી શકું કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે કે સમતલ છે આ તો તેમાં એક નિશ્ચિત બિંદુ છે તો એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે વર્તુળ કહેવામાં આવે છે હવે આપણે જોવા જઈએ તો આ વ્યાખ્યા છે એક્ઝામમાં તમને પૂછી શકાય કે વર્તુળની વ્યાખ્યા આપો તો સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે હવે આપણે જોવા જઈએ તો વર્તુળની અલગ અલગ જે છે તેમાં બીજી ડેફિનેશન જોવા જઈએ તો ત્રિજ્યા ક્યાં નિશ્ચિત બિંદુ છે નિશ્ચિત બિંદુથી આપણે આ લીટી દોરીએ વર્તુળના કોઈ એક ભાગ પર તો આને શું કહેવામાં આવે છે ત્રીજ્યા કહેવામાં આવે છે તો ત્રીજિયાની પ્રોપર વ્યાખ્યા લખીએ કે કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે કે ત્રીજ્યા એટલે શું ક્યાં એક વર્તુળ આપેલું છે તો વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખને ખને વર્તુળની શું કહેવામાં આવે છે ત્રિજ્યા અને વર્તુળને સાનાવાડ દર્શાવવામાં આવે છે ત્રિજ્યાને આર વડે કે ત્રિજ્યા એટલે શું કે આપેલા વર્તુળનું કોઈ પણ કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખા તે વર્તુળને શું કહેવામાં આવે છે ત્રિજ્યા કહેવામાં આવે છે હવે તમને એક્ઝામમાં એવો સવાલ પૂછે કે એક વર્તુળમાં આશરે કેટલી ત્રિજ્યા હોય છે તો આ વર્તુળમાં આપણે ઘણી બધી અલગ અલગ ત્રિજ્યા દોરી શકીએ તો આપણે કહી શકીએ કે વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી હોય છે કે વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી હોય છે અને દરેક ત્રિજ્યાના માપ કેવા હોય છે સરખા માપ કારણ કે તમે જોવા જઈએ તો આનું માપી કેન્દ્રથી અહીંયાનું પણ સરખું કેન્દ્રથી અહીંયાનું પણ સરખું અને કેન્દ્રનું અહીંયાથી માપ પણ સરખું એટલે અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી છે વર્તુળમાં અને એ ત્રિજ્યાના માપન કેવા હોય છે સરખા આ તમને એક્ઝામમાં પૂછી શકાય ત્યારબાદ ત્રીજ્યાનો શબ્દનો અર્થ રેખાખંડ અને લંબાઈ બંને થશે તમને આગળ જો દાખલા હશે તો દાખલામાં તમને ત્રીજા અને રેખાખંડ લંબાઈના સ્વરૂપમાં પણ આપી શકે એટલે તમારે મિસઅન્ડરસ્ટેન્ડ નહીં થવાનું અને ત્રીજા અને રેખાખંડ પણ કહી શકાય લંબાઈ પણ કહી શકાય છે વર્તુળની લેંગ્વેજમાં હવે સમાન વર્તુળો એટલે શું સમાન વર્તુળો તો ધારો કે બે વર્તુળો આપેલા છે બંને વર્તુળની ત્રીજાના માપ જો સરખા હોય તો સમાન વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળ કહી શકાય ધારો કે અનુમાપ બી પાંચ સેન્ટીમીટર આપેલું છે અને અનુમાપ પણ પાંચ સેન્ટીમીટર આપેલું છે તો હું કહી શકું કે આ એકરૂપ એટલે કે સમાન વર્તુળો છે કે જો બે કે તેથી વધુ વર્તુળોના માપની ત્રીજા સમાન હોય તો એને હું સમાન વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળ કહી શકું ત્યારબાદ બીજું છે જીવા હવે જીવા એટલે શું તો આપણે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહેવામાં આવે છે કે આ કોઈક વર્તુળ છે આ એનું કેન્દ્ર તો વર્તુળની બંને બિંદુઓને જોડતી રેખાખંડને શું કહેવામાં આવે છે જીવા આપણ એક જીવા છે આપણે એક જીવા છે આપણે એક જીવા છે કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા વ્યાખ્યા લખીએ તો વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહે છે ખ્યાલ આવી ગયો હવે તમે એક્ઝામમાં પૂછી શકાય કે એક વર્તુળમાં કેટલી જીવાઓનો સમાવેશ થાય છે તો અસંખ્ય જીવાઓનો સમાવેશ થાય છે આપણને જેમ ત્રીજા પણ અસંખ્ય હોય તેમ વર્તુળોમાં જીવાનો પણ અસંખ્ય જીવાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી તમને એક્ઝામમાં એવું પણ પૂછી શકાય કે વર્તુળમાં સૌથીમાં મોટામાં મોટી જીવા કઈ છે તો આ વચ્ચે અને એને વર્તુળના વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો શું કહેવામાં આવે છે વ્યાસ વ્યાસનું સૂત્ર છે વ્યાસ બરાબર ટુ ગુણ્યા આર આર એટલે કીધું કે બે ત્રીજા ભેગી કરું તો મને વ્યાસ મળે માટે ડી બરાબર ટુ આર વ્યાસ ત્રીજા ભેગી થઈને વ્યાસ બની શકે પણ વ્યાસ ભેગું થઈને ત્રીજા બની શકતી નથી એટલે વ્યાસ ઇઝ ઇક્વલ ટુ ટુ આર એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ આર આપણને ત્રીજાનું સૂત્ર વ્યાસનું સૂત્ર મળી જાય કે વ્યાસ બરાબર બે ગુણ્યા આર એટલે કે વ્યાસને ડી વડે આપણે દર્શાવીએ છીએ એટલે ટુ આર વ્યાસનું સૂત્ર ફરી રિવિઝન કરીએ તો વર્તુળ એટલે કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે ત્રીજા એટલે કે વર્તુળના કોઈ બી કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે તેની વડે દર્શાવવામાં આવે છે વર્તુળમાં અસંખ્ય ત્રીજાઓનો સમાવેશ થાય છે અને દરેક ત્રીજાઓના માપ કેવા હોય છે સરખા અને રેખાખંડ લંબાઈ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે સમાન વર્તુળ એટલે કે કોઈ પણ એક કે બે કે તેથી વધારે વર્તુળોના માપમાં ત્રિજ્યાના માપ જો સમાન હોય તો તેને સમાન વર્તુળો અથવા તો એકરૂપ વર્તુળો કહેવામાં આવે છે ત્યારબાદ જીવાઓ એટલે કે શું કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખાખંડને તેની જીવા કહેવામાં આવે છે વર્તુળમાં અસંખ્ય જીવાઓનો સમાવેશ થાય પરંતુ દરેકના માપ કેવા હોય છે સરખા હોતા નથી ત્યારબાદ વ્યાસ એટલે કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા એટલે કે ડી બરાબર ટુ આર હવે આપણે આગળ જોઈએ કે વર્તુળના વિભાગ વર્તુળને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો આ એક સમતલ આપેલું છે તેમાં હું વર્તુળ દોરીશ તો આ એક વર્તુળનું કેન્દ્ર તો આ જે છે તે વર્તુળનો અંદરનો ભાગ આ છે તે વર્તુળ પોતે અને આ ભાગ છે તે વર્તુળનો બહારનો ભાગ એટલે કે વર્તુળને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક તો વર્તુળનો અંદરનો ભાગ બીજું વર્તુળ પોટે અને ત્રીજું વર્તુળનો બહારનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું વર્તુળ વિશે થેન્ક યુ જે પણ તમને આજે કરાવ્યું છે કે વર્તુળ ત્રીજ્યા સમાન વર્તુળો જીવા વ્યાસ અને વર્તુળના વિભાગો તે તમારે નોટબુકમાં તમારે નોટડાઉન કરવાનું રહેશે થેન્ક યુ